ત્યારે તેનો સ્થાન x બરાબર એટી ક્યુબ વત્તા બીટી સ્ક્વેર પ્લસ સીટી પ્લસ ડી વડે આપવામાં આવે છે. આગળ એવું કહે છે a બરાબર 1, b બરાબર 4, c બરાબર માઇનસ 2, d બરાબર 5. a બરાબર 1, b બરાબર 4, c બરાબર માઇનસ 2 અને d બરાબર 5 હોય તો d બરાબર 4 સેકન્ડ પછી કણનો વેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ હોય, 4 સેકન્ડ બાદ કણનો વેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ હોય. ઓપ્શન છે 78 મીટર પર સેકન્ડ, 87 મીટર પર સેકન્ડ, 68 મીટર પર સેકન્ડ, 97 મીટર પર સેકન્ડ. 78 બરાબર છે. તો પહેલું આપણે છે ને વેગ શોધી નાખવાનું. વેગ એટલે સ્થાનાંતરનું સમય ડી સાપેક્ષે વિકલન. તો એક્સ આપણી પાસે છે એટી ક્યુબ પ્લસ બીટી સ્ક્વેર પ્લસ સીટી પ્લસ ડી. હવે આપણે એક કામ કરીશું, એ અચળ છે, અચળ વસ્તુ વિકલનની બહાર. ટી ક્યુબ નું વિકલન તમને ખબર હશે, 3t નો સ્ક્વેર ઘાત હંમેશા આગળ આવે, ઉપરની ઘાતમાં એક ઘટાડો થાય. બી અચળ છે બહાર, ટી સ્ક્વેરમાં 2t1 ઘાત હંમેશા આગળ આવે, ઉપરની ઘાતમાં એક ઘટાડો થાય. સી અચળ છે, ટી રેસ્ટ 1 નું 1t0 અને ડી અચળ નું વિકલન 0. માટે બી બરાબર 3a t² પ્લસ 2bt પ્લસ ટી, ટી રેસ્ટ 0 બરાબર 1. હવે આપણી પાસે અચળાંક એ નું મૂલ્ય 1 છે, સમય 4 સેકન્ડ છે, બી નું મૂલ્ય છે 4, સમય છે 4 સેકન્ડ, સી નું મૂલ્ય છે માઇનસ 2. તો 16 તાળી 48 માઇનસ 2, 96 માઇનસ 2, 94. ભાઈ ભૂલ થાય છે મારી, તમને દેખાય તો છે ને, મારા ઘરે લાઈટ જતી રહે છે પણ દેખાય છે તમને બોર્ડ, મેં બારી ખોલી દીધી છે બધી. હા સર, દેખાય છે ને, બસ એટલા માટે કે લાઈટ વગર આપણે બની ગયા છે. પ્રાચી કવર પડે છે વિકલન? હા સર, પડે છે. ઓકે, લખાઈ ગયું છે, લખાઈ ગયું. ચલો આપણે આગળ જઈએ. લખાઈ ગયું છે? હા સર. ચલો તો આપણે આગળ જઈએ. એક સ્પ્રિંગ ના છેડા પર, એક સ્પ્રિંગ ના છેડા પર એમ દળના બ્લોકને 2.5 સેન્ટીમીટર સુધી ખેંચીને
2.5 સેન્ટીમીટર સુધી ખેંચીને છોડી દેવામાં આવે છે. 2.5 સેન્ટીમીટર સુધી ખેંચીને છોડી દેવામાં આવે છે તો તેના દોલનોનો કોમ વિસ્તાર ખાલી જગ્યા આવશે. તો તેના દોલન નો કોમ વિસ્તાર ખાલી જગ્યા આવશે. દોરીને તેના મધ્યમાં સ્થાનથી અથવા સ્પ્રિંગને તેના મધ્યમાં સ્થાનથી કોઈ તરફ ખેંચી જવામાં આવતા વિસ્તારને કમ વિસ્તાર કહેવાય. કાં તો તમે ઉપર તરફ દબાવો કાં તો નીચે તરફ ખેંચો, તો જે મેક્સિમમ ખેંચો એનો જ કમ વિસ્તાર કહેવાય. મારે આનો કમ વિસ્તાર આવશે 2.5 સેન્ટીમીટર. ઓપ્શન છે 2.5 સેન્ટીમીટર એનો આન્સર છે. તો મધ્યમાં સ્થાનથી કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરને કમ વિસ્તાર કહેવાય. મધ્યમાં સ્થાનથી કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરને કમ વિસ્તાર કહેવાય. ખબર પડે છે, મધ્યમાં સ્થાનથી કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરને કમ વિસ્તાર કહેવાય. અને અહીંયા કમ વિસ્તાર 2.5 સેન્ટીમીટર થશે. કોઈને આમાં તકલીફ? ખબર પડી? હા સર. ચલો તો આપણે આગળ વધીએ. બે તાર એ અને બી છે, બે તાર એ અને બી છે. એ બંનેના આર છે. બંનેના આર છે અને તેમના કોર તેમના આડછેદ અને કદ એક સમાન હોય અને તે એક સરખા દ્રવ્યમાંથી બનાવેલા હોય, તે એક સરખા દ્રવ્યમાંથી બનાવેલા હોય અને તેમને એક સરખું તણાવ બળ આપવામાં આવેલું હોય અને જો એનો વ્યાસ બીના વ્યાસ કરતા અડધો હોય જો બંને તાર પર એક સરખું તણાવ બળ લાગતું હોય તો એ અને બી માં લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર શોધો. એ અને બી માં લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર શોધો. ઓપ્શન છે
सोल आठ चार बे तो ए बी बने तार कद समान है वर्तुळ आकार वाड़ेला है तो लंबाई में थता वधारा गुणोत्तर शोधवानो छे। अच्छा बने कद सामन है बहुत महत्व की बाबत है कद सामन है तो इना लंबाई गुणोत्तर ए तार बी तार लंबाई ना गुणोत्तर ना मूल्य शोधो तमने एवं कीधेलू व्यास एनो व्यास ये बी ना व्यास करता अर्धो एवं आपेलू तमने खबर है यंग मॉड्यूलस y बराबर सिग्मा अपॉन ईएल એટલે યંગ મોડ્યુલસ કોઈ નવું ચેપ્ટર કર્યું છે y બરાબર સિગ્મા અપોન ઈએલ સ્થિતિસ્થાપકતા અંક સિગ્મા બરાબર f બાય a ઈએલ બરાબર ડેલ્ટા l બાય l અને y બરાબર fl અપોન a ડેલ્ટા l હવે જો મેં અહીંયા કદ લાગે તો આપણને થોડો સંતોષ મળે તો y બરાબર f l a ये बड़े पुण्य है ये बड़े भाग्य है इंडो डेल्टा है कोई भी तारों कद आर्चिन क्षेत्रफल गुणाकर्म लंबाई तारों कद थे कद बराबर आर्चिन क्षेत्रफल गुणाकर्म लंबाई हमें वाई बराबर एफ कद बी ए स्क्वेर डेल्टा है लगायेलू बल सामन है कद सामन है ए बराबर पाई आर स्क्वेर आर्चेद नो क्षेत्रफल एनो स्क्वेर इंटू डेल्टा है प्रॉब्लम है त्रिज्या बराबर व्यास अपॉन बे बने व्यास में लई आईए तो वाई बराबर एफ बी पाई बी बाय टू नो स्क्वेर इंटू लंबाई नो वधारो बने लंबाई नो वधारो चले वन अपॉन डी चार घात के तो एक द्रव्य ना छे एक द्रव्य ना तार माटे यंग मॉड्यूलस समान तो लंबाई में वधारो व्यास ना चतुर्घात ना संप्रमाण में छे हवे आना परथी आपणे आगळ साधुरूप आपी शकीए तो हवे आपणे गणतरी करीशुं लंबाई में वधारा नो गुणोत्तर लई आवीशुं અહીંયા સુધી તમે આવી જાઓ તમે ડાયરેક્ટ બી આ સૂત્ર લખી શકો યાદ હોવું જોઈએ ખાલી કદમાં ફેરવાનું છે કારણ કે અહીંયા કદ સમાન આપેલું છે લખાઈ ગયું છે આટલું હા સર વર્ષ હર્ષ પટેલ મી હા સર હા સર ચલો તો આપણે છે ને લંબાઈનો વધારો ચલે છે
ની ચાર ઘાત તો લંબાઈ નો ઈ માં વધારો ડી ની ડી વ્યાસ એ ની ચાર ઘાત લંબાઈ ડી માં વધારો વ્યાસ ડીબી ની ચાર ઘાત માટે લંબાઈ માં વધારો ઈ માં અપોન લંબાઈ માં વધારો બી માં બરાબર વન અપોન ડી એ ની ચાર ઘાત વન અપોન ડીબી ની ચાર ઘાત માટે ડીબી ની ચાર ઘાત અપોન ડી એ ની ચાર ઘાત. હવે આપણને ખબર છે ડેલ્ટા એલ એ અપોન ડેલ્ટા એલ બી આપણે શોધવાનું છે. ડીબી ની ચાર ઘાત ડી એ બરાબર ડીબી બાય ટુ ની ચાર ઘાત તો બે ની ચાર ઘાત સોળ ઉપર આવી જશે. માટે આનો જવાબ આવશે સોળ. અહીંયા આપણે એવું લખી શકીએ ડેલ્ટા એલ એ ડેલ્ટા એલ બી તો ડીબી ની ચાર ઘાત ઉડી જશે વન બાય સિક્સટીન માટે સિક્સટીન બાય વન તો આનો ગુણોત્તર આવશે સોળ જેમ એક એટલે જવાબ સોળ. લંબાઈમાં વધારાનો ગુણોત્તર સોળ આવશે. ચલા લખી દઉં છું બધા. કોઈને તકલીફ સમજવામાં પ્રાચી ખબર પડી? હા સર. ચલો હર્ષ રે હર્ષ પટેલ મીત પટેલ ખબર પડી? કોઈ સ્ટેપમાં પ્રોબ્લેમ? તો આગળ જઈએ આપણે. આ લખાઈ ગયું છે. હા સર. અરુણા. હા સર. ચલો તો આપણે આગળ જઈએ છીએ. હવે આકૃતિ પહેલા દોરી નાખું પછી હું લખાણ લખાઈ દઉં. લખો એક વજન રહી સ્પ્રિંગ ની આજુબાજુ. એક વજન રહી સ્પ્રિંગ ની આજુબાજુ 10 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ 10 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ દળનો પદાર્થ જોડેલો છે. 20 કિલોગ્રામ પર 20 કિલોગ્રામ પર 200 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે. 20 કિલોગ્રામ પર 200 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે. તે સમયે 10 કિલોગ્રામ નું દળ
દસ કિલોગ્રામ નું દળ 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ગતિ કરતો હોય, 10 કિલોગ્રામ દળનો પદાર્થ 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ગતિ કરતો હોય તો 20 કિલોગ્રામ દળનો પ્રવેગ કેટલો હશે? 20 કિલોગ્રામ દળનો પ્રવેગ કેટલો હશે? ઓપ્શન છે આના 2 મીટર પર, પછી 8 મીટર પર, 6 મીટર પર, 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. દસ કિલોગ્રામ નો પ્રવેગ 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો 20 કિલોગ્રામ નો પ્રવેગ કેટલો હોય? હર્ષ કેટલો હોય? ચાર આવે છે. અને પછી આ બાજુ 20 બ્લોક પર લાગતું બળ kx પ્લસ ma ઇક્વલ ટુ 200, એટલે 120 પ્લસ 20 એ ઇક્વલ ટુ 200, એટલે 200 માઇનસ 120 ઇક્વલ ટુ 80, એટલે 20 એ ઇક્વલ ટુ 24. બરાબર છે. જો તમને ડાયરેક્ટ બતાવે, તમે છે ને ટોટલ 200 મીટર નું બળ લખો. બરાબર છે. તો તમે 200 મીટર નું બળ લગાડો છો, એમાંથી આ 10 કિલોગ્રામ ને પ્રવેગ મળે છે, એનું દળ 10 કિલોગ્રામ છે, એનો પ્રવેગ 12 છે, તો તમારું 120 ન્યૂટન બળ તો અહીંયા જ વપરાઈ ગયું છે. અને 120 ન્યૂટન લઈ લીધું, તમે 200 એપ્લાય કર્યું, એમાંથી 120 તો અને મળી ગયું, તો અને કેટલું મળે? તો 80 ન્યૂટન. તો 80 ન્યૂટન બળ મળે એમાં એમ ટુ એટલું, તો 80 ન્યૂટન એનું દળ 20 અને એનો પ્રવેગ શોધવાનો, માટે 80/20 માટે એનો પ્રવેગ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર, માટે એનો પ્રવેગ આવશે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કારણ કે તમે 200 એપ્લાય કરો એમાં 120 તો આ થઈ જાય, કારણ કે 12 એનો પ્રવેગ છે બરાબર એમ પ્રમાણે, 120 આની પાસે તો 80 આની પાસે, 80 બરાબર એમ ટુ એટલું, આનું દળ 20, આનો પ્રવેગ શોધવાનો 80/20 બરાબર 4, માટે પ્રવેગ આવશે 4. તો આનો પ્રવેગ આવશે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ ખબર પડી ગઈ? આઈ ગડગડી છે.
5 કિલોગ્રામ છે અને બીજી બાજુ છે દોર 4 કિલોગ્રામ 3 કિલોગ્રામ તણાવ T1 T2 છે તણાવ ના મૂલ્ય સમાન દિશા પરસ્પર વિરુદ્ધ तो आ 5 किलोग्राम आज 7 किलोग्राम अबे ऑप्शन जा अपनी पास T2 तनाव और नो मूल्य 24.5 29.4 18.6 29.4 કેટલો છે 29.4 એવો આવે છે ઓકે કેવી રીતે T2 equal to 3G. 3G. G. Okay. હવે સમજાય છે ના જવાબ તારો ખોટો છે હા 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 સર ખાવ પડી ખોટો છે પહેલાં પહેલું એક કામ કરવાનું ગરગડી વાળા દાખલામાં પ્રવેગ બરાબર મોટું દળ માઇનસ નાનું દળ તો પ્રવેગ બરાબર મોટું દળ માઇનસ નાનું દળ અપોન કુલ દળ ઇન્ટુ જી એક બાજુ છે 7 બીજી બાજુ છે 5 ટોટલ દળ છે 7 અને 5 અને જી છે 9.8 તો પ્રવેગ આવશે 2/12 9.8 પ્રવેગ બરાબર 9.8/6 કેટલો આવે પ્રવેગ તણાવ બળ એને ઉપર લાગશે તો આપણે અહીંયા લખી શકીએ પરિણામી બળ બરાબર મોટું બળ માઇનસ નાનું બળ પરિણામી બળ એમ મોટું બળ એમજી તણાવ બળ નાનું બળ T2 બરાબર એમજી માઇનસ એમ જી માઇનસ એ તો એમ છે 3 જી 9.8 અને પેલો 9.8/6 લખી દઈએ તો આપણે લસા લઈ લઈએ 6 લસા તો 9.8 ગુણાકારમાં 6 માઇનસ 9.8/6 તો 3 ગુણાકારમાં 5 ગુણાકારમાં 9.8/6 3 2 6 માટે 2.5 ગુણાકારમાં 9.8 એટલે એનો પ્રવેગ આવશે એટલું એનું તણાવ પર આવી જશે 9.8 ગુણાકારમાં 2.5 24.5 તો આનો જવાબ આવશે 24.5 તો આ મેઇન ફોર્મ્યુલા છે ગરગડી માટે લખાઈ દઉં છે
બાકી છે એ લખાઈ દઉં. પ્રાચી થઈ ગયો. ઓકે હર્ષ પટેલ. હા સર. લખાઈ દઉં મીત ઉજ્જવલ. કોઈ તકલીફ ખબર પડે છે? કોઈ તકલીફ આમાં ખબર પડી? પરિણામી બળ બરાબર મોટું બળ માઇનસ નાનું બળ આ નીચે ઉતરશે એવો ખ્યાલ કેમ આવે? બધા પાંચ છે અને આ બાજુ સાત છે, તો કોણ ભારે? મે સાત, તો સાત નીચે આ નીચે જશે એના પર તણાવ બળ ઉપર લાગશે. પરિણામી બળ બરાબર મોટું બળ માઇનસ નાનું, એ સૂત્ર આપણે બનાવ્યું અને એના પરથી તણાવ બળ ટીટો શોધી નાખ્યું. કોઈ તકલીફ? ઉજ્જવળ હર્ષ રિઝવાન કઈ તો કવર ના પડતી હતું, પછી આપણે આગળ જઈએ. ખબર પડે છે? કોઈ તકલીફ બોલો તો ખબર પડે. ના સર. ઓકે બરાબર આઈ પ્લસ છે અને બી બરાબર જે પ્લસ છે વચ્ચેનો કોણ કઈ જગ્યા હશે? આઈ પ્લસ જે અને જે પ્લસ કે વચ્ચેનો કોણ કઈ જગ્યા હશે? ઓપ્શન ત્રીસ છે, સાઈડ પિસ્તાળીસ અને નેવું. તો કોસ થીટા બરાબર A dot B, mod of A, mod of B. Cos theta બરાબર I plus J, B બરાબર J plus K. કોઈ પણ સદિશ મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગના સરવાળા વર્ગમૂળ. કોઈ પણ સદિશ મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. તો I dot J 0, I dot K 0, J dot J 1, J dot K 0, અને અહીંયા આવશે root 2, અહીંયા આવશે root 2, તો અહીંયા આવશે 1 by 2, cos theta 1 by 2 કા આખું નંબર હોય, cos side 1 by 2, તેમની વચ્ચેનો ખૂણો side નો હશે. ખબર પડી? હા સર. અને I dot J, J dot K, I dot K બરાબર ઝીરો થાય. ખાલી I dot I, J dot J, T dot K બરાબર વન થાય. લખાઈ ગયું છે બધાનું? હા સર. ચલો આ બધાનું લખાઈ ગયું. કોઈને આમાં તકલીફ? કહેતા રહેજો તો ખબર પડે.
એવું લખ્યું છે એક ગણ ને ગણ વડે બુલેટ ને એક ગન વડે બુલેટ ને ફાયર કરવામાં આવે છે. જો આ બુલેટ નો વેગ વી હોય, બુલેટ નો વેગ વી હોય અને તેની અવધિ આર હોય અને તેની અવધિ કેપિટલ આર હોય તો એંગલ ઓફ એલિવેશન ઓફ ધ ગન, એંગલ ઓફ એલિવેશન ઓફ ગન એટલે ગનને કેટલા ખૂણા પર રાખી હશે, એંગલ ઓફ એલિવેશન ઓફ ગન, એલિવેશન ઓફ ગન ખાલી જગ્યા હશે, એલિવેશન એટલે કેટલા ખૂણા પર રાખી હશે. અને ગોળી ની અવધી આર છે. જુદા જુદા ખૂણા આપ્યા છે. ડી